वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप शीखीशू धोरण चार विषय गणित। तो गणित में आज आप शीखी प्रश्न नंबर त्रण। अहीं तमने आपेलू छे प्रश्न त्रण क, आपेला विधान खरा छे के खोटा ते लखो। तो बाळ मित्रों, आपणी स्वपोथीना आधारे आपणे जेटला पण खरा के खोटा आवे छे ते आपणे सरखा वाँची अने तेनो जवाब साचा के खोटा वाक्यमां आपवानो छे। अहीं तमने सौथी पहेलो प्रश्न आपेलो छे, ईटनी बे बाजुओ चोरस होय छे। तो बाळ मित्रों, आपणे ज्यारे शरूआतना प्रकरण एकनी अंदर ईट विशे शीख्या हता, तो ईटनी केटली बाजुओ आवी हती, बराबर। तो ईटने कुल केटली बाजुओ होय छे, तो ईटने कुल छ बाजुओ होय छे, बराबर। तो तेनी एमांथी केटली बाजू चोरस होय छे, तो बाळमित्રો ઈટની બે બાજુઓ ચોરસ હોય છે તેવું કહ્યું છે। તો બાળમિત્રો, આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે, કેમ કે તેની બે બાજુઓ ચોરસ નથી હોતી, કેમ કે તેની બધી જ બાજુ કેવી હોય છે? તો કે લંબચોરસ હોય છે। પ્રશ્ન નંબર બે, ઈટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય હોય છે, તો આ વાક્ય સાચું છે કે ખોટું? તો બાળમિત્રો, ઈટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણેય વસ્તુ હોય છે। આપણે ધ્યાનથી આપણા ઘરની આજુબાજુ કોઈ ઈંટ પડી હોય તો એ જોઈ શકીએ છીએ, જેમાં ઈંટની ઊંચાઈ આવે છે, લંબાઈ પણ આવે છે અને પહોળાઈ પણ આવે છે। લંબાઈ એટલે કે લાંબી, પહોળાઈ એટલે કે પહોળું અને ઊંચાઈ એટલે કે ઊંચી કેટલી છે, તો આ બધી જ વસ્તુ ઈંટમાં આવે છે, એટલે આવશે વિધાન સાચું। ત્રીજો નંબર આપેલો છે કે ચારથી ત્રણ અને ત્રણથી પાંચ વચ્ચેનું અંતર સરખું છે। તો બાળમિત્રો, ચારથી ત્રણ અને ત્રણથી પાંચ વચ્ચેનું અંતર છે સરખું કહેવાય નહીં, કારણ કે ઘડિયાળ આપણે જ્યારે શીખ્યા તો ચારથી ત્રણ સુધી જે કાંટો આવે છે અને પછી ત્રણથી પાંચ વચ્ચેનું અંતર હોય છે કેવું હોય છે? અલગ અલગ, કેમ કે ચારથી ત્રણ એટલે કે ચારથી ત્રણ વાગે આવે છે ત્યારે ટોટલ કેટલા વાગી ગયા કહેવાય? તો કે અગિયાર, કેમ કે એક કાંટો ચાર પરથી ફરી ચાર પર આવે ત્યારે બાર કલાક કહેવાય, તો ચારથી ત્રણ સુધી આવે એટલે અગિયાર કલાક કહેવાય, અને ત્રણથી પાંચ વચ્ચેનું અંતર, તો ત્રણથી પાંચ એટલે કેટલું થાય? તો કે ત્રણથી પાંચ સુધી આવવામાં બે કલાક થાય, તો આ બંનેનું અંતર છે સરખું ના કહેવાય, તો ત્રીજા પ્રશ્નમાં આવશે ખોટું। પછી અહીંયા આપેલું છે ચોથો સવાલ, લંબાઈનો એક એકમ લીટર છે। તો બાળમિત્રો, લંબાઈનો એક એકમ લીટર છે, તો આ વાક્ય છે ખોટું, કારણ કે લંબાઈને પહોળાઈ, ઊંચાઈ જેવી આપણે જોયું હતું તે જ રીતે લંબાઈનો એકમ લીટર હોતો નથી, એટલે આવશે ખોટું। પછી અહીંયા તમને પાંચ નંબર આપેલું છે કે 4350 મીટર બરાબર 4 કિમી 350 મીટર, તો આ વાક્ય સાચું છે કે ખોટું? તો બાળમિત્રો, 4000 એટલે 4350 મીટર, તો આપણને ખ્યાલ છે કે 1000 મીટર બરાબર 1 કિમી થાય છે, તો આપણે એ જ વિચારવાનું છે કે 4000 બરાબર કેટલા કિમી થાય? તો અહીંયા 4350 આપેલા છે, પરંતુ 350 છે એ કિમીમાં ફેરવાશે નહીં, કારણ કે 1000 કિમી થાય છે, તો 350 એ 1000 કરતાં ઓછા કહેવાય, તો એ મીટરમાં જ રહેશે, બરાબર। અને 4000 છે એ કિમીમાં થશે, એટલે કે 4000ના 4 કિમી અને 350 જે મીટર છે તે મીટર રહેશે, એટલે 4 કિમી 350 મીટર આ સાચું વાક્ય છે, તો આવશે ખરાની નિશાની। પછી અહીંયા આપેલું છે 1 કિલોમીટર બરાબર 1 લાખ સેમી, તો બાળમિત્રો આ વાક્ય કેવું છે? તો કે 1 કિલોમીટર બરાબર 1 લાખ સેમી થાય, સાચું કે ખોટું? તો હા, 1 કિલોમીટર બરાબર 1 લાખ સેમી થાય, કેવી રીતે? તો આપણે સૌથી પહેલાં એ જોવાનું છે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય છે, તો કે 1000 મીટર થાય છે, પરંતુ 1000 મીટરને આપણે સેમીમાં ફેરવીએ, તો અહીંયા આપણે જોઈએ 100 સેમી બરાબર 1 મીટર થાય છે, બરાબર। તો 1000 મીટર બરાબર કેટલા થશે? તો કે 1000 મીટર બરાબર થશે 1 લાખ, બરાબર, કારણ કે 2 મીંડા અને 3 મીંડા એટલે કે ટોટલ 5, એટલે થઈ ગયા 1 લાખ સેમી, તો આ વાક્ય કેવું છે? સાચું। પછી અહીંયા તમને 7 નંબર આપેલું છે કે 89 × 5 બરાબર કેટલા થાય, તો આપણે અહીંયા ગણતરી પણ કરી શકીએ છીએ, 89 × 5, તો 9 × 5 = 45 વધી પડી 4, 8 × 5 = 40, 40માં 4 નાખે એટલે થશે 44, એટલે કે 445 આવે, તો અહીંયા કયું છે? 89 × 5 એટલે શું? 445 થાય, તો હા, 445 થાય, એટલે આ વિધાન સાચું છે, તો આપણે અહીંયા ખરાની નિશાની કરી દઈએ।
पछी अहीं आपणने आपेलू छे 8 नंबर के 67 × 29 बराबर 1942। तो आ वाक्य केवू छे, साचू के खोटू? तो बाळमित्रो एना माटे आपणे अहीं गुणाकार करवो पड़शे, तो के 67 × 29 सौथी पहेला एकम दशकનું શૂન્ય મૂકવાનું છે। હવે 7નો ગુણાકાર 2 સાથે, 7 દૂ 14, 14 × 4 વધી પડી 1, 6 × 2 = 12 ને 1 = 13 એટલે 1340 થઈ ગયા। હવે જોઈએ 7 નવા, તો 7 નવા કેટલા થાય બાળમિત્રો? તો કે 7 નવા 63 થાય। તો બાળમિત્રો અહીંયા આપણે જોયું 67 × 29નો આપણે સરવાળો કર્યો, ઉપરનું પદ 1430 થયું, 7 નવા 63 ના 3 વધી પડી 6, 6 નવા 54, 54માં 6 નાખે એટલે થશે 60। હવે બંનેનો આપણે સરવાળો કરીએ, 3, 3, 0 અને 2 એટલે થઈ ગયું 2033। તો અહીંયા આપણને જવાબ આપેલો છે 1942, જે આપણો જવાબ આવે છે એના કરતાં ખોટો છે। તો 67 × 29 એટલે 1942 થાય ને, એટલે આ વાક્ય આવશે ખોટું। પછી અહીંયા તમને 9 નંબર આપેલો છે કે 12/5/2018 ને 12 મે 2018 પણ લખી શકાય છે। તો બાળમિત્રો આ વાક્ય સાચું છે, કારણ કે મે મહિનો એટલે કયો મહિનો થાય? તો કે 5મો મહિનો એટલે મે મહિનો થાય, બરાબર? તો આપણે જ્યારે તારીખને જ્યારે અંક આપેલા હોય છે અને શબ્દમાં લખવો હોય ત્યારે 5ની જગ્યાએ જે મહિનો છે એની જગ્યાએ એ શબ્દમાં લખવાનું છે, પરંતુ 12 અને 2018 છે તે અંક જ રહેશે, ફક્ત મહિનો છે તે જ બદલાશે। તો જ્યારે તમને શબ્દમાં લખવાનું કહ્યું હોય, જેમ કે 12/5/2018ને શબ્દમાં લખો, તો 12 મે 2018 લખાય, પરંતુ 12 મે 2000 આપ્યું હોય ત્યારે તેને અંકમાં આ રીતે લખાય 12/5/2018। તો અહીંયા 12/5/2018ને 12 મે 2018 પણ લખી શકાય, તો આ વિધાન સાચું છે। પછી અહીંયા તમને આપેલું છે 5:30 PM ને 17:30 કલાક પણ લખી શકાય છે। તો બાળમિત્રો 5:30 ને 17:30 કઈ રીતે લખી શકાય? તો આપણે જેવી રીતે 12 કલાકની ઘડિયાળ આવે છે તેવી રીતે 24 કલાકની ઘડિયાળ પણ આવે છે, પરંતુ આપણે 12 કલાકના PM અને AMનો ઉપયોગ કરીએ છીએ, જેના દ્વારા એ ઘડિયાળ છે તે 12 કલાકની છે, પરંતુ હકીકત જોઈએ તો આપણો એક દિવસ છે તેની પૂર્તિ આવે છે 24 કલાકની। તો એના બદલામાં આપણે જ્યારે 5:30 PM ને આપણે જ્યારે કલાકમાં લખવા હોય, જેમ કે દિવસના 5:30 થયા છે, તેને તમે કેટલા વાગ્યા કહી શકશો? તો 12 પછીનો જે 1 આવે છે, તો 1 વાગ્યાને કહેવાય 13 વાગ્યા, 2 વાગ્યાને કહેવાય 14 વાગ્યા, 3 વાગ્યાને કહેવાય 15 વાગ્યા, 4 વાગ્યાને કહેવાય 16 અને 5 વાગ્યાને કહેવાય 17। તો અહીંયા તમને આપેલું છે 17, 5 છે તો 17 થાય એના, બરાબર? અને 30 એટલે 30 કલાક ઉપર એટલે કે 30 મિનિટ છે, એટલે કે 17:30ને 5:30 પણ કહેવાય, અથવા 5:30 PM ને 17:30 કલાક પણ લખી શકાય, તો આ વિધાન સાચું છે। પછી અહીંયા તમને આપેલું છે પ્રશ્ન 11, આપેલ આકૃતિ જે અહીંયા તમને નમૂનો દેખાઈ રહ્યો છે એનો સામેનો દેખાવ અહીંયા આપેલા જેવો હોય છે? તો બાળમિત્રો હા, સામેનો દેખાવ એટલે કે કયો થશે? તો અહીંયા જે આપેલો દેખાવ છે સામેનો છે, તો આ વિધાન છે કેવું છે? સાચું છે। પછી આપેલું છે તમને અહીંયા પ્રશ્ન 12, દવાની નાની શીશીમાં અમુક મિલી દવા હોય છે, તો આ વાક્ય સાચું છે કે ખોટું? તો બાળમિત્રો તમે જે દવાની શીશી લાવો છો એ કેવી હોય છે? તો એકદમ નાના પ્રમાણમાં હોય છે, બરાબર? તો એમાં આપણને લિક્વિડ જેવી દવા જે દેખાઈ રહી છે, જેમ કે તમે ઉધરસની કોઈ નાની બાટલી લાવ્યા છો, તો એ શીશીની અંદર જે દવા હોય છે અમુક મિલી જ દવા હોય છે, બરાબર? 1000 લિટર બરાબર કેટલા મિલી થાય? તો કે 1 મિલી થાય, 1000 મિલી બરાબર 1 લિટર થાય, તો બરાબર? તો અમુક મિલી જ દવા હોય છે, કારણ કે મિલી છે એ નાના પ્રમાણમાં હોય છે એટલે કે એનો એકમ નાનો હોય છે અને લિટર છે એ મોટા એકમમાં હોય છે।
तो 1000 मिली बराबर 1 लीटर थाय। तो 1000 मिली एटले तो घणी बधी मोटी बोटल थी जाए, परंतु उधरसनी नानी बोटल अथवा कोई नानी दवानी शीशी होय तो एमां अमुक मिली ज दवा होय छे, एटले आ 12 नंबरनो विधान छे ए साचो आवशे। पछी अहींया तमने आपेलो छे 13 नंबर कि तेलना डब्बामां तेल लीटरमां होय छे। तो बाळમિત્રો જેવી રીતે અમુક શીશી હોય છે જે દવાની એમાં મિલી દવા હોય છે, તો ડબ્બો છે એ તો ઘણા મોટા પ્રમાણમાં હોય છે, તો જે તેલનો ડબ્બો આવે છે એ લીટરમાં હોય છે। આ વાક્ય કેવું છે? સાચું છે, કારણ કે તેલનો જથ્થો છે વધારે હોય છે। આપણે ઘરમાં જોઈએ છીએ તો તેલનો મોટો ડબ્બો હોય છે બરાબર, તો એ લીટરોમાં તેલ હોય છે। 5 લીટર હોય, 3 લીટર હોય, 7 લીટર હોય કે 6 લીટર હોય, જેવો તમે ડબ્બાની પસંદગી કરો છો એટલા લીટરનો ડબ્બો હોય છે બરાબર। તો વધારે આપણને જો ડબ્બામાં તેલ જોઈએ છે એ 5 લીટર જેટલું તેલ જોવા મળે છે બરાબર, તો એ ડબ્બામાં લીટર જ ડબ્બામાં તેલ હોય છે, એટલે વાક્ય આવશે સાચું। તો બાળમિત્રો આજે આપણે સરસ મજાના ખરા અને ખોટા જોયા, જેના આધારે બીજા અલગ પણ ખરા ખોટા આની જેવા તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો આના આધારે તમે વાંચન કરી અને ખરા ખોટાના જવાબ યોગ્ય રીતે લખતા શીખી ગયા હશો, અને ગુણાકારની જગ્યાએ જ્યાં ગુણાકાર આવે છે ત્યાં તમને સીધી રીતે ગુણાકાર ન ફાવે તો લખી ગણતરી કરીને પણ તેનો સાચા કે ખોટામાં જવાબ આપી શકો છો। તો બાળમિત્રો નવા વિડીયોમાં આવી જ રીતે નવા પ્રશ્ન સાથે ફરી મળીશું। વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો।